સરહદી વિસ્તાર એવા સાંતલપુર તાલુકાના જજામ ગામમાં આવેલા બીએસએફ કેમ્પમાં જવાનો દ્વારા બીએસએફ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 1 ડિસેમ્બર 1965માં બીએસએફની રચના કરવામાં આવી હતી, જેના ભાગરૂપે આજે કંપની કમાન્ડર શ્રી દાંતીવાડા, બટાલિયન કમાન્ડર શ્રી રાજેશ, સર સાંતલપુર પીએસઆઈ શ્રી એનડી પરમાર સાહેબ, માજી સાંતલપુર તાલુકા ઉપપ્રમુખ શ્રી અણદુભા જાડેજા, જજામ સરપંચ શ્રી ભગવાનસિંહ ચારણકા, સરપંચ શ્રી સુમેરસિંહ જજામ, હાઈસ્કૂલ આચાર્ય શ્રી જ્યોતિકાબેન ધોકાવાડા, પ્રાથમિક શાળા આચાર્ય શ્રી નારાયણભાઈ ડોક્ટર વિરેન્દ્રસિંહ જાડેજા અને આજુબાજુના અન્ય આગેવાનો ને યુવાનો વગેરે હાજર રહ્યા હતા. કંપની કમાન્ડર સાહેબ શ્રી દ્વારા બીએસએફની રચનાથી લઈને અત્યાર સુધીના કાર્યોની પ્રશંસા કરવામાં આવી છે અને બીએસએફમાં ભરતી પ્રક્રિયા બાબતે ગામના યુવાનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિરેન્દ્રસિંહ જાડેજાનો રિપોર્ટ, એસઆઈ ન્યૂઝ, સાંતલપુર. સરહદી વિસ્તાર એવા સાંતલપુર તાલુકાના જજામ ગામમાં આવેલા બીએસએફ કેમ્પમાં જવાનો દ્વારા બીએસએફ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 1 ડિસેમ્બર 1965માં બીએસએફની રચના કરવામાં આવી હતી, જેના ભાગરૂપે આજે કંપની કમાન્ડર શ્રી દાંતીવાડા, બટાલિયન કમાન્ડર શ્રી રાજેશ, સર સાંતલપુર પીએસઆઈ શ્રી એનડી પરમાર સાહેબ, માજી સાંતલપુર તાલુકા ઉપપ્રમુખ શ્રી અણદુભા જાડેજા, જજામ સરપંચ શ્રી ભગવાનસિંહ ચારણકા, સરપંચ શ્રી સુમેરસિંહ જજામ, હાઈસ્કૂલ આચાર્ય શ્રી જ્યોતિકાબેન ધોકાવાડા, પ્રાથમિક શાળા આચાર્ય શ્રી નારાયણભાઈ ડોક્ટર વિરેન્દ્રસિંહ જાડેજા અને આજુબાજુના અન્ય આગેવાનો ને યુવાનો વગેરે હાજર રહ્યા હતા. કંપની કમાન્ડર સાહેબ શ્રી દ્વારા બીએસએફની રચનાથી લઈને અત્યાર સુધીના કાર્યોની પ્રશંસા કરવામાં આવી છે અને બીએસએફમાં ભરતી પ્રક્રિયા બાબતે ગામના યુવાનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિરેન્દ્રસિંહ જાડેજાનો રિપોર્ટ, એસઆઈ ન્યૂઝ, સાંતલપુર.